નમસ્કાર મિત્રો, મહેશ માટલી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટેકા અને કેપ્સિકમ મરચાનું શાક, જે તમે ક્યારે પણ નહીં ખાધું હોય મિત્રો. અને આ જો મારી રેસીપી તમને પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓઈલ લેશું, કેપ્સિકમ મરચાં આ રીતે આપણે શેકી લઈશું. આ આપણા મરચાં શેકાઈ ગયા છે. પાછું થોડું ઓઇલ નાખી અને આપણે બટેકા આ જ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે મિત્રો. ઓછા તેલની અંદર આપણે આની અંદર ડુંગળી પણ નાખી છે મિત્રો, સાથે પકાવી લેવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને પકાવવાનું છે મિત્રો. હલકા બ્રાઉન થઈ ગયા છે મિત્રો, આને પણ આપણે હવે એક બાઉલમાં કાઢી લેશું. આટલા જ આપણે તળવાના હોય છે, શેકવાના હોય છે મિત્રો. આ પણ આપણા તૈયાર છે. મેં એક મોટું પેન લઈ લીધું છે મિત્રો, તેની અંદર હું આ તેલ નાખીશ. જેટલું આપણું શાક હોય એ પ્રમાણે આપણે એમાં તેલ એડ કરવાનું હોય છે. ધીમી આંચ ઉપર આપણે સ્ટવને રાખીશું અને સૌ પ્રથમ મારા જે સૂકા મસાલા છે, જે ખડા મસાલા કહીએ છીએ, એ બધા છે લવિંગ, તજ, એલચી, બાદ્યું અને લીમડાના પાન, મીઠા, તામલપત્ર, આ બધું અહીંયા તૈયાર છે. વ્યવસ્થિત તેલ આવી જાય ત્યારે આપણે આને નાખીશું. હવે આ ખડા મસાલા આપણે તેલની અંદર નાખી દઈશું મિત્રો, થોડું હલાવી અને આપણી પાસે જીરું અને રાઈ છે એને પણ આપણે નાખીશું. જીરું જ્યાં સુધી ફૂટી જાય ત્યાં સુધી મિત્રો હલાવવું પડશે. અને પછી એની અંદર આદુ મરચીની પેસ્ટ છે, તમે જોઈ શકો છો આદુ મરચીની પેસ્ટ છે, એ પણ આપણે એની અંદર એડ કરીશું. તેને પણ આપણે થોડી હલાવી લઈશું. ત્યાર પછી આપણે લસણ છે મિત્રો, લસણને પણ આપણે નાખી દઈશું. આપણા શાકની જે ગ્રેવી બનાવવાની હોય છે એ અહીંયા ગ્રેવી ધીમે ધીમે તૈયાર થતી જાય છે. આછું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવીશું મિત્રો. આનો કલર ચેન્જ થઈ ગયો છે મિત્રો, તો હવે આપણે આની અંદર હળદર નાખીશું મિત્રો. ત્યાર પછી એમાં દળેલું જીરું નાખીશું મિત્રો, એને પણ આપણે હલાવી લેશું. હવે આપણી જે ટમેટા અને કાંદાની જે ગ્રેવી છે બનાવેલી છે, પ્યોરી બનાવેલી છે,
એને એડ કરીશું. અને ફૂલ આંચ ઉપર પકાવીશું. અને સતત આપણે ગ્રેવીને હલાવતા રહીશું. મિત્રો, આમાં સ્વાદ અનુસાર આપણે નમક નાખીશું. જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી મિત્રો આપણે આને હલાવતા રહીશું. થોડું આપણામાં આપણા મસાલા ના બળી જાય એના માટે થોડું પાણી એડ કરીશું. થોડુંક જ પાણી લીધું છે, તેની કાળજી રાખવી. જે થોડું નાનું કટિંગ આપણે તૈયાર કર્યું હતું કેપ્સિકમ મરચાનું અને ડુંગળીનું, તે હવે આપણે આમાં એડ કરીશું. અને ગ્રેવીનો કલર જોરદાર આવી ગયો છે મિત્રો. થોડી વાર માટે હું આને ઢાંકણું ઢાંકી દઈશ અને ફ્લેમને સાવ લો કરી નાખીશ, જેથી કરી અને જે કાચું કેપ્સિકમ ને ડુંગળી હતી એ બરોબર વ્યવસ્થિત પાકી જાય. ત્યાર પછી મિત્રો આપણે જે બધી વસ્તુ શેકેલી છે, ડુંગળી છે, બટાકા છે, કેપ્સિકમ છે, એ આપણે છેલ્લે એડ કરવાનું હોય છે. આપણે 10 મિનિટ રહેવા દીધું હતું. હવે આ છે તેલ ઉપર બધું આવી ગયું છે અને જે કેપ્સિકમના નાના ટુકડા હતા તે બરોબર પાકી ગયા છે. અને હવે આપણે જે આગળ જે શેકેલા હતા એ આપણે એમાં હવે એડ કરવાના છે. ત્યાર પછી બટાકા અને ડુંગળી જે આપણી શેકેલી હતી એ પણ આપણે તેમાં એડ કરવાની છે. હવે એને બરાબર આપણે હલાવી દઈશું મિત્રો. ફરીથી આપણે થોડું બાઉલમાં પાણી લઈ અને તેમાં પાછું પાણી એડ કરીશું. હવે લો મીડિયમમાં આપણે તેને પાછું ઢાંકી દઈશું. 5 મિનિટ માટે રહેવા દેશું મિત્રો આપણા. મિત્રો, હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે, જોરદાર સુગંધ આવે છે. તો હવે આપણે આમને બાઉલમાં કાઢી લઈએ.